હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં. આજે બનાવવાના છે આપણે અળવીના પાનના પાતરા. તો આપણે આ પાન લઈ લીધા છે, ધોઈને સાફ કરી રાખ્યા છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. હવે આપણે આ રીતે આની વગું કાઢી નાખશું. આ રીતે આ રીતે આપણે બધી રગો કાઢી લેશું. આ રીતે બધા પાતરાની આપણે રગો કાઢી લીધી છે. તો હવે આપણે એનો લોટ તૈયાર કરશું પાતરાનો. 500 ગ્રામ આપણે ચણાનો લોટ લેશું. ચટણી, હળદર, ધાણા, જીરું, સ્વાદ અનુસાર નમક અને પાણી અને લીંબુનો રસ લેશું. આપણે 3 લીંબુનો રસ લીધો છે. આપણે એક ચમચી આપણે હળદર નાખશું, 2 ચમચી આપણે ચટણી નાખશું. તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે વધારે પ્રમાણે ઓછું નાખી શકો. 1 ચમચી આપણે ધાણા જીરું નાખશું. એક ચમચી આપણે મીઠું નાખશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે થોડું પાણી નાખતા જશું. બેટરને આપણે બહુ જાડું નહીં રાખવાનું, બહુ પતલું નહીં રાખવાનું, મીડિયમમાં રાખવાનું છે. હવે આપણે લીંબુનો રસ નાખશું. સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર આપણે આ રીતે બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, મીડિયમ આપણે આ રીતે રાખશું. હવે આપણે પાતરામાં આપણે લોટ લગાવી દઈશું. આ રીતે આપણે બધા અળવીના પાન ઉપર આ રીતે આપણે લગાડી દઈશું બેટર. આ રીતે આપણે રોલ વાળતા જશવાનો. આ રીતે આપણે પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર આ મૂકી દઈશું રોલ. આ રીતે આપણે બધા પાનનું રોલ વાળીને તૈયાર કરીને આપણે મૂકતા જશું. બધા પાંદડામાં આપણે લોટ લગાવીને આ રીતે રોલ વાળીને મૂકી દીધા છે. તો હવે આપણે આને ઢાંકી દઈશું. 15-20 મિનિટ સુધી આપણે આને પકવા દઈશું. 15-20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આને જોઈ લઈશું. આ રીતે આપણે ચેક કરી લેશું. છરીમાં નથી જોડતું એટલે એકદમ પાકી ગયા છે. તો હવે આપણે ઉતારીને કટિંગ કરી લઈશું. આ રીતે આપણે વધેનું કટિંગ કરી લેશું. આ રીતે આપણે બધાને આપણે કટિંગ કરી લેશું રોલને. હવે આપણે વઘાર કરશું. ત્રણથી ચાર મરચા લેશું. એક ચમચી આપણે
તેલ નાખશું, તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ નાખશું. હવે આપણે એક ચમચી હિંગ નાખશું. હવે આપણે એક ચમચી તલ નાખશું. હવે આપણે મરચા અને મીઠા લીમડાના પાન નાખશું. હવે આપણે સારી રીતે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. મરચા આપણે એક મિનિટ સુધી આ રીતે પકવા દઈશું. હવે આપણે બધા પાત્ર આની અંદર ઉમેરી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ધાણા નાખશું. હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉતારી દઈશું. તૈયાર છે અળવીના પાતરા. તો તમે આવી રીતે ઘરે બનાવી શકો. આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગની લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.